ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી આવ્યા છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણીને રાજકીય પક્ષોની ગતિવિધિઓ તેજ બની છે। ત્રણ પક્ષો રાજકીય દંગલ ખેલી રહ્યા છે। ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પાર્ટીઓમાં હવે કાંટાની ટક્કર જોવા મળી રહી છે અને તમામ પક્ષો એડી ચોટીનું જોર પણ લગાવી રહ્યા છે। ત્યારે બેઠકોથી લઈ જનસભાઓની ધમધમાટની ધૂણી પણ ધપાવવામાં આવી રહી છે। આ બધાની વચ્ચે મહેસાણામાં કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં ભરતસિંહ સોલંકીનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં પોતે આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધનની વાતને તેઓ નકારી રહ્યા છે। તેમણે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની વાત નકારી અને આમ આદમી પાર્ટી પર તીખા પ્રહારો પણ કર્યા છે। ભરતસિંહે આપેલા નિવેદનને આજે 2 જ દિવસમાં નકારી કાઢ્યા છે। ત્યારે શું કહ્યું છે ભરતસિંહ સોલંકીએ, આવું સાંભળીએ। ભારતીય જનતા પાર્ટીના શાસનથી આપણે સૌ જાણતા થઈ ગયા કે પ્રજા ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ગઈ છે અને એનો સ્વીકાર ભારતીય જનતા પાર્ટીએ પોતે કર્યો કે રાજ્યના મુખ્યમંત્રી વિજય બંધ કરાવડાની યાર કે ભારતીય જનતા પાર્ટીએ પોતે સ્વીકાર્યું હોય કે જ્યારે 5 વર્ષ પૂરા કરતા વિજયભાઈ રૂપાણી એના उत्सवनी उजवणी करवाने बदले ये आखी सरकार ने बर्खास्त करी नाखे। मुख्यमंत्री नायब मुख्यमंत्री अने माननीय नितिनभाई पटेल तो अहींया महेसाणाना नायब मुख्यमंत्री रही चूकेला छे। त्यारे ये सरकार बर्खास्त थई जाए त्यारे एनो अर्थ शुं समजवो? निष्फळ गयेली सरकार, भ्रष्टाचारी सरकार, खोटुं काम करती सरकार के लोक विरोधी सरकार, खेडूत विरोधी सरकार, युवान विरोधी सरकार। ત્યારે એવા સંજોગોમાં કોરોના કાળમાં જે જોયું અને હમણાં જ મોરબીની જે હોનારત થઈ, લઠ્ઠાકાંડ થયું, એવા અનેક પ્રશ્નો, બેરોજગારી, લોકોને મોંઘવારી, એ માજામુખી, જે મોંઘવારીના નામ પર કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી હોય, આવા બધાને સામે જાગૃત કરી સાચા અર્થમાં પ્રજાનું કલ્યાણ, પ્રજાનું ભલું એ કેવી રીતે કરાય એ માટેના મુદ્દાઓ લઈને કોંગ્રેસે દ્વારકામાં ચિંતન શિબિરનું આયોજન કર્યું। એમાં દ્વારકા ડિક્લેરેશનમાં મુદ્દાઓ નક્કી કર્યા કે આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટી શું કામ કરવા માગે છે। અને 5મી સપ્ટેમ્બરે જ્યારે રિવરફ્રન્ટ પર રાહુલજી આવ્યા ત્યારે એમણે 8 અને 3, 11 મુદ્દાઓની વાત કરી ગુજરાતની જનતા જનાર્દનના ભલા અને કલ્યાણ માટે। આમ આદમી પાર્ટી દ્વારા આજે સીએમનો ચહેરો જાહેર કરવામાં છે, કોંગ્રેસ ક્યારે કરશે? પહેલી વાત એ કે દલા તરવાડીનું નામ સાંભળ્યું તમે? કે દલા તરવાડી કેવું કહેતા, જે જોઈએ લઈ જા। સરકાર બનાવી હોય તો બહુમતી જોઈએ, 92 ધારાસભ્ય જોઈએ। લખી રાખજો કે આમ આદમી પાર્ટીનું ખાતું નહીં ખુલે અને મુખ્યમંત્રી બનાવવાની વાતને જાહેરાત કરે છે। મારી વાત એ હતી કે અમારું ઉદયપુરમાં ચિંતન શિબિર જે યોજાઈ હતી એમાં કોંગ્રેસની પોલિટિકલ એફેર કમિટીએ એવો નિર્ણય કર્યો હતો કે સમાન વિચારસરણીવાળા પક્ષો એની સાથે કોંગ્રેસ સાથે રહી શકે, એના ભાગરૂપ આ એક જનરલ વાત હતી। ને એમાં મારી વાત એ આમ આદમીના કાર્યકરો જે જોડાવા માંગતા હોય પાર્ટીને જોડવા માટે, એટલા માટે કે અમારી પાર્ટીએ એની બહુ સ્પષ્ટતા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાંથી એ કરી છે। એનું કારણ છે કે આમ આદમી પાર્ટી પર કોઈ જાતનો ભરોસો કરી શકાય એવી નથી। પ્રજા વિરોધી છે, ગાંધી વિરોધી છે, સરદાર વિરોધી છે અને ખલિસ્તાનવાદીઓના ટેકામાં જતી કે જ્યાં આગળ ઉડતા પંજાબનો દાખલો છે। અને આજે પણ જોઈએ છે કે કહેવાય આમ આદમીની પાર્ટી પણ એના તમામ માનો કે રાજ્યસભાના મેમ્બરો કે હોય એ અબજોપતિ છે, એટલે અબજોપતિની પાર્ટી છે। લોકોને ગુમરાહ કરી ખોટા પ્રલોભનો આપનારી અને ગુજરાતમાં ગાંધી સરદારના ગુજરાતમાં એને કોઈ સ્થાન હોય છે, કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી આમ આદમી પાર્ટી સાથે। બીજી પાર્ટીઓમાં પણ હજુ ગઠબંધનની વાત કોંગ્રેસના હાઈકમાન્ડ દ્વારા ચર્ચા વિચારણા કરીને કરવામાં આવશે। ભારતીય જનતા પાર્ટી પણ આ કામ કરી શકે, બીજી પાર્ટીઓ પણ આ કામ કરી શકે। કોંગ્રેસને બદનામ કરવાના કાવતરા તો બીજી પાર્ટીઓ કરતી જ આવી છે। ભારતીય જનતા પાર્ટીમાં આ ઓળખમાં ખોટ જુઠ્ઠું બોલો, જોરથી બોલો, વારંવાર બોલો, બીજા આક્ષેપો કરો, ખોટા આક્ષેપો કરો, એવું કરવાની આવડત તો છે જ ભારતીય જનતા। તો ભરતસિંહ સોલંકીએ આરોપ લગાવ્યા છે ભારતીય જનતા પાર્ટી પર અને આ સાથે જ આમ આદમી પાર્ટી પર પણ। તેઓએ આકરા પ્રહાર કર્યા છે। મહત્વનું છે કે રાજ્યમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને આજે કોંગ્રેસે પ્રથમ યાદી પણ જાહેર કરી દીધી છે, પરંતુ હજુ સુધી કોંગ્રેસનો કોઈ પણ મોટો ચહેરો ગુજરાતમાં પ્રચાર પ્રસાર માટે આવ્યો નથી। જો કે આ મહિનાના અંતમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુજરાતમાં પ્રચાર માટે આવે અને સભાને સંબોધન કરે તેવી શક્યતા સેવાઈ રહી છે। મહેસાણાથી કામિની આચાર્યનો આ અહેવાલ। તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। નમસ્કાર।